नमस्कार दरबार न्यूज ने विशेष रजूआत जरूर कार्यक्रम साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों आज जरूर कार्यक्रम में बात करवानी छे के एक बाजू जी रीते आम आदमी पार्टी ना नेताओं अत्यार तो क्या जे पक्ष छोड़ी ने जता हो परिस्थिति निर्माण थवा पाम्यू छे। बीजी बाजू जारे सूरत ए मुख्य जे अत्यार तो जे मानवामां आवतुं हशे, परंतु हवे सूरत नी साथे साथे हवे सिच्युएशन केवा प्रकारनी सर्जाशे तेना लईने सवाल यथावत छे। कारण के आम आदमी पार्टी ना नेता अत्यार तो एक बाद एक जे अत्यारे पोतानो पक्ष छोड़ी रह्या छे, तो हवे सिच्युएशन केवा प्रकारनी साथे साथे एक सवाल ए पण अत्यारे तो थई रह्यो छे कि आम आदमी पार्टी जे अत्यारे सरकार बनावाना जे एक मूडमां छे, संगठन पण अत्यारे जे धीरे धीरे मजबूत करी रह्यु छे, तो आ प्रकारनी परिस्थिति उठी कया कारणोसर तेना लईने सवाल यथावत छे। बंने मुद्दाओ पर तो आपणे चर्चा विचारणा करीशुं। आ बंने मुद्दाओ पर चर्चा विचारणा करवा माटे अमारी साथे जोड़ी गया छे निशांतभाई रावल के जेओ कोंग्रेसना नेता छे, अने साथे विक्रमभाई दवे के जेओ आम आदमी पार्टीना नेता छे। आ बंने सौथी पहेला तो स्वागत छे। सौથી પહેલો પ્રશ્ન વિક્રમભાઈ, આપણે આમ આદમી પાર્ટીમાં આ પ્રકારનું ભંગાણની સિચ્યુએશન જોવા મળી કઈ રીતે જોઈ રહ્યા છો આપ? આ છેલ્લા ત્રણેક માસથી આ જે રજૂઆતો હતી એ કે ભાઈ ભાજપના કોર્પોરેટરો છે ને એ સેટિંગ કરતા હોય છે ચૂંટાયેલા કોર્પોરેટર, અને એમનું આયોજન થતું હોય છે, તો આપણે કેમ ન કરવું એવી બે ત્રણ કોર્પોરેટરની વાત હતી, અને એ વખોડી કાઢેલી અમારા મોવડીએ કે ભાઈ આમ આદમી પાર્ટી છે એ સંઘર્ષની પાર્ટી છે, એ ડિફરન્ટ પાર્ટી, અલગ પાર્ટી છે, ઈમાનદાર પાર્ટી છે, એટલે આ વિચાર કરવાનું અહીંયા આવતું જ નથી, અને આ આપણે અહીંયા મહેનત કરવા આવ્યા છીએ, આપણે સંઘર્ષ કરવા આવ્યા છીએ, આપણે ઈમાનદાર આપણા આપણા મોભીઓ છે દિલ્હીમાં ઈમાનદારીથી ચલાવે છે, અને આ જ વાત છે। પણ કોર્પોરેટરો ભાજપના લોકો, ભાજપના જે મોવડી છે એ લોકો એવું માને છે કે એ બધાને ખરીદી શકે, અને એમાં લાલચમાં આ ઘટના ઘટી છે, અને લાલચમાં ઘટી છે એવા ત્રણ થી ચાર કોર્પોરેટરો છે કે જે લોકોનો ગઈકાલથી સંપર્ક થઈ ગયેલા, અને ગઈકાલે એમને ઓલરેડી નોટિસ પાઠવી દીધી હતી આ બાબતની કે આ કોર્પોરેટરોને સ્પષ્ટ સૂચના અપાઈ ગયેલી કે આ ઘટના આવું તમારે ગણતરી હોય તો તમને આ પાર્ટીમાં રહેવાનો કોઈ અધિકાર નથી। એટલે આમ આદમી પાર્ટી છે એ તો બહુ સ્પષ્ટ છે, પ્રલોભનમાં અને લાલચમાં કોઈ આવી જાય તો અમારા કોઈ કોઈ પણ પ્રતિનિધિ હોય, ચાહે સંગઠનમાં હોય કે ચાહે ચૂંટાયેલા હોય, તો એને સૌથી પહેલા કાઢી મૂકવાની જ વાત હોય છે। આમ આદમી પાર્ટી યા તો એ લોકો જ નીકળી જાય ને, યા તો આમ આદમી પાર્ટી એમને બેર કરી શકે એવું છે જ નહીં। ખરેખર તો આ મેટર છે ને એ પેપર લીક કાંડ જે થયું ને એને સતત થોડાક સમયથી ભારતીય જનતા પાર્ટી, કારણ કે આ શું છે એટલી બધી મજબૂતાઈથી કમલમ સુધી પહોંચી 27 વર્ષમાં જે કદી નથી બન્યું એવી ઘટનાઓ ઘટી આ પેપર લીક કાંડમાં, એટલે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ જાતની કાઉન્ટર એક્શન લેવી પડે। આમ આદમી પાર્ટીની જે ગુડવિલ છે એ ગુજરાત પાર્ટીના કોર્પોરેટર એમ કહી રહ્યા છે કે ના, અમે અત્યારે તો આમ આદમી પાર્ટીમાં હતા પણ અમને એવું માન સન્માન મળ્યું નહીં, એટલા માટે અમે લોકો તો અત્યારે તો આમ આદમી પાર્ટી છોડી છે એમ। મને યજ્ઞભાઈ એક વાત સમજાવો કે માન સન્માન ચૂંટાયેલ પ્રતિનિધિને માન સન્માન દેવાનું હોય એ તો એક સ્થાને ઓલરેડી પહોંચી ગયા છે, અને આમ આદમી પાર્ટી તમારા નેતાઓ આવું કહેતા હતા એક જ વાત સમજો કે આ તો રાજીનામું દેશે સપોઝ, તો આમ આદમી પાર્ટીના નિશાન ઉપર ચૂંટાયેલા છે, એટલે માન સન્માન આથી વિશેષ કોઈ માન સન્માન શું હોય શકે? અને અમારી તો વાત ક્લિયર જ છે કે અમે ગુજરાતમાં હજી નવા છી, પાપા પગલી ભરીએ છે, 2020-21 માં આ ઘટના ઘટી છે, તો અમારી વાત તો બહુ એટલી બધી સ્પષ્ટ છે કે અમારે કોઈ પણ અમારે સંઘર્ષ જ કરવાનો છે, અમારે ગુજરાતની જનતા માટે જે પ્રશ્નો છે ને એ ઉઠાવવાના છે, અને સત્તા છે એ હંમેશા કહેતો આવ્યો છું, સત્તા છે ને એ તો બાય પ્રોડક્ટ છે, એ તો બહુ સ્પષ્ટ વાત છે, અને ભારતીય જનતા પાર્ટીની આ જૂની ટેક્ટિક છે, આ કોઈ નવી ટેક્ટિક નથી। કોંગ્રેસ હેઝ બીન બેરિંગ ધીસ બ્રંટ ફોર યર્સ નાઉ, કોંગ્રેસ કેટલાય સમયથી આ બ્રંટને બેર કરી રહી છે, અને આમ આદમી પાર્ટીને પણ આ કઈ એ પણ રાજકીય પાર્ટી જ છે। વાત એટલી જ છે કે અમારી વાત બહુ સ્પષ્ટ, અમે તો નેતા મેન્યુફેક્ચર કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશભાઈ કસવાલા પણ આપણી સાથે જોડાયા છે। મહેશભાઈ સૌથી પહેલા તો આપનું સ્વાગત છે, શું કહેશો? આમ આદમી પાર્ટીના નેતા પણ એક જ આક્ષેપ કર્યા છે કે આ ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ આવું કરતા આવ્યા છે। યજ્ઞ એનો જે જવાબ છે એ કદાચ એ બીજી ચેનલમાં મેં પણ જોયો
એમના બીજા નેતા હતા, પણ હું બહુ માનું છું, સ્વયં સ્પષ્ટ છું કે આજે જે 5 કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના 1 વર્ષ પહેલા ચૂંટાઈને આમ આદમી પાર્ટીમાં આવ્યા, એ 5-5 કોર્પોરેટરોએ આજે કેમ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એની પણ સ્પષ્ટતા કરી છે, અને કેમ આમ આદમી પાર્ટી છોડી છે એની પણ સ્પષ્ટતા કરી છે. હું એમ માનું છું કે આમ આદમી પાર્ટીના જે કોઈ લોકો છે, જે નેતાઓ જવાબદાર છે, એમણે એમનું સંજ્ઞાન લેવું જોઈએ. હા, એ વાત એક જ છે કે ભારતીય જનતા પાર્ટી એમને ખરીદી લીધા, પૈસા આપ્યા, એ સ્ટીરિયોટાઈપ આક્ષેપો દર વખતે કરતા હોય છે. અને અત્યારે તો એમણે એમ કીધું કે અમે કોંગ્રેસ બંને આ સહન કરીએ છીએ, એટલે એમના જે અધ્યક્ષ છે એમનો જવાબ કે ભારતીય જનતા પાર્ટીની આમ આદમી પાર્ટી બી ટીમ છે, એને બદલે આમ આદમી પાર્ટીના જે પ્રવક્તા છે એમણે જવાબ આપી દીધો કે અમે ને કોંગ્રેસ છે બંને સાથે છીએ ને બંને સંઘર્ષ કરીએ છીએ, બી ટીમે કોંગ્રેસની છે. વાત મારી એના પૂરતી નથી, વાત એટલી છે કે કોઈ પણ રાજનૈતિક પાર્ટીમાંથી બહાર જનારો કાર્યકર્તા સમાજના અને બહુ મોટા લોકોનો મત લઈ જન સમર્થ થઈને આવેલો આગળ કાર્યકર્તા, એની ઉપર પાર્ટીનું લેબલ હોય એ વાત સાચી છે, એ વિચારધારા સાથે જોડાયેલો હોય, પરંતુ 1 કલાકમાં જ ભ્રષ્ટાચારી થઈ જાય, 1 જ કલાકની અંદર એ બિકાઉ થઈ જાય, એનો મતલબ એ થયો કે આમ આદમી પાર્ટી આજે એના 5 કોર્પોરેટર ઉપર જે પ્રકારનો આક્ષેપ કરે છે એ એની નિષ્ફળતા છે. કે 1 વર્ષમાં તમે એવું કેવું ઘડતર કર્યું કે તમારા 5 લોકો લાલચી બની ગયા, એ જ મહેશભાઈ સવાણી લાલચી બની ગયા, એ જ અમારો ગાયક કલાકાર અમારી સાથે આવ્યો છે ભાઈ એ પણ લાલચી બની ગયો, શું આ બધા પૈસાની લાલચ માટે આવી ગયા છે? આ બહુ સસ્તો જવાબ તમે આપી દો છો. મૂળ જે પ્રશ્નોના ઉભા થયા તમારી પાર્ટીમાં કે બેન દીકરીના સંસારને કેવી રીતે તમે ઉજાડવાની અંદર કેવા કાવા દાવા કર્યા, શું આ બેન દીકરીનું, ગુજરાતની બેન દીકરીનું અપમાન નથી? આ બહેનોની પાસે જયારે આ વાત જશે ને ત્યારે આમ આદમી પાર્ટીનું શું થશે એનો વિચાર તમે કેમ કરતા નથી? માત્ર એક જ જવાબ આપો છો, ભારતીય જનતા પાર્ટી ખરીદી લીધા છે. વિક્રમભાઈ ક્યાં ખતરા તો માત્ર ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરો ક્યાંક યોગ્ય નથી તેવું કહી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાએ જવાબ આપ્યો કે ભારતીય જનતા પાર્ટીનો મારો તો પ્રશ્ન એટલો જ છે. મારો પ્રશ્ન એટલો જ છે તો તમે નામે આંદોલન કરનારા લોકો થોડીક સહનશીલતા રાખો. યજ્ઞભાઈ મારો મતલબ એ હતો કે એમના જ નેતાએ હમણાં જવાબ આપ્યો કે ભારતીય જનતા પાર્ટી પાસે સુરતમાં શાસન માટે પૂરતી સંખ્યા છે, એમને કોઈ જરૂર નથી આમ આદમી પાર્ટીના 5 કોર્પોરેટરની. એનો મતલબ એ થયો કે આમ આદમી પાર્ટીના એક નેતા એવું સ્વીકારે છે કે ભારતીય જનતા પાર્ટીને જરૂર નથી. ને હું પણ કહું છું કે અમારે સંખ્યાત્મક રીતે મેળવવા કે ન આપે મને પ્રશ્ન પૂછ્યો. જી 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 ઓકે. એનો મતલબ ઈ જો કે એમને આમ આદમી પાર્ટીની ગુઠબાજની રાજનીતિ ઓકે ઓકે કોર્પોરેટરો પાસે મહેશભાઈ આપણે એમને પણ પૂછી લઈએ. મહેશભાઈ પ્રમુખ 2000 રૂપિયા માંગે ક્યાં સુધી તંગ આવી ગયા? મહેશભાઈ જો આજ સ્થિતિ આમ આદમી પાર્ટીમાં હશે તો હજી આમ આદમી પાર્ટી તૂટશે. ચાલો ઓકે 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 જી વિક્રમભાઈ વિક્રમભાઈ સવાણીને લાલચી કીધા જ નથી એમને તો. તમે તમે તો સામધામ દંડ ભેદની નીતિ વાપરો છો. પ્રમુખ બધા મહેશભાઈ આપ બોલતા હતા, મેં કઈ કીધું નથી. મને વાત બતાવી દીધો એટલે આ તો સામધામ દંડ ભેદની નીતિ છે. આમ ટ્વિસ્ટિંગ જ્યાં થતું હોય, આમ ટ્વિસ્ટિંગ જ્યાં ઈડી મોકલાતું હોય ત્યાં ઈડી, જ્યાં પૈસાની લોલીપોપ દેવાતી હોય ત્યાં પૈસાની લોલીપોપ, અને જ્યાં માનસિક રીતે વિગ્રહ થતો હોય, કન્ફ્યુઝન ક્રિએટ થતું હોય ત્યાં કન્ફ્યુઝન. એટલે એક વસ્તુ સમજો, 27 વર્ષથી જે પાર્ટી રાજ કરતી હોય એની ફાવટ અને પકડ કેટલી હોય કે હજી સુધી કોંગ્રેસને 27 વર્ષ સુધી સત્તા ઉપર નથી આવવા દીધી, એટલે એમની પકડ ઘણી છે. એમાં હું ના નથી પાડતો. તમારી પકડની વાત કરજો વિક્રમભાઈ પહેલા. હે તમે અત્યારે સુરતમાં જે તમારી પકડ છે તેની પહેલા વાત કરજો, આપણે પછી કોંગ્રેસની વાત કરીશું. બિલકુલ બિલકુલ ના, કોંગ્રેસની તો મેં વાત જ નથી કરી.
હું તો બીજેપી ની જ વાત કરું છું, અને અને બીજેપી છે એ બિલો ધી બેલ્ટ માં એક્સપર્ટ છે, એટલે એમાં કઈ નવી વાત નથી. અને આમ આદમી પાર્ટી ને ફોર યોર ઇન્ફોર્મેશન મહેશભાઈ ઓલરેડી આ લોકો ને નોટિસ પહેલા આપી દીધેલી છે. આ લોકો કઈ અત્યારે ને અત્યારે તે કઈ અચાનક જ વસ્તુ નથી થઈ. એમની કોઈ પણ જગ્યાએ તમારે જે ભારતીય જનતા પાર્ટીનું સ્ટ્રક્ચર એટલું બધું સિસ્ટમેટિક કરપ્શન નું સ્ટ્રક્ચર છે, જે મ્યુનિસિપલ લેવલે કે ભાઈ એક એક કોર્પોરેટર ને સચવાઈ રહે કઈ રીતે, એ સિસ્ટમ છે એ આમ આદમી પાર્ટીના જેટલા સભ્યો છે. જો યજ્ઞભાઈ, પહેલા તો હું તમારા માધ્યમ દ્વારા વિક્રમભાઈ નો ખૂબ ખૂબ આભાર માનું કે એમને આજે સ્વીકાર્યું કે અમે પાપા પૈયા કરી રહ્યા છે ગુજરાતમાં, કારણ કે એમના નેતાઓ તો એટલું પણ નતા સ્વીકારતા. એમના નેતાઓ તો એ રીતે બોલી ગયેલા કે અમે આગામી 3 માસની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી કરતા વધારે કાર્યકર્તાઓ વાળી પાર્ટી બની જઈશું, એટલે એટલીસ્ટ વિક્રમભાઈ હકીકત સ્વીકારી. અચ્છા, બીજી રહી વાત કે ગભરાયેલા આદમી પાર્ટી અને ભારતીય જુઠ્ઠાણા પાર્ટી, અથવા સોરી ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી, એટલે બેઝિકલી આ લોકો એ પ્લસ બી જ હતા. એનું કેલ્ક્યુલેશન સી બનાવવાનું એ લોકોનું કારસ્થાન છેલ્લા વર્ષથી ઘડાતું હતું. આની પાછળ તમે એક સમજો કે એક સિક્કાની બે પાર, આની પાછળ અમિત શાહનું એક સરસ મજાનું બ્રેન ચાલતું હતું, મહેશ સવાણીને આમ આદમી પાર્ટીમાં મોકલવા, ભુવાજીને માતાજીના ખોટા સોગંદો. એક જ સેકન્ડ હું તમને સમજાવી દઉં યજ્ઞભાઈ કે આ બધું પ્રિયોજિત પ્લાનિંગથી આ બધું ચાલી રહ્યું છે. અને એમાં શું થયું કે આ જે કાઉન્સિલરો હતા એમને જ્યારે ખબર પડી કે સાલું આપણે અંદરખાને તો ભારતીય જનતા પાર્ટીનું જ કામ કરી રહ્યા છે, અને આપણને તો ભરમાવવામાં આવ્યું હતું, પેલી કયો શબ્દ વાપરતા, પેલી ઈમાનદાર રાજનીતિ કરવા આવ્યા છે અમે તો, અમે કેજરીવાલ બનાવી દઈશું ને દિલ્હી બનાવી દઈશું ને, આ બધી જે બંગડાઓ ફૂંકવા આવ્યા હતા એ આ બધા લોકોને જેમ જેમ ખ્યાલ આવવા લાગ્યો એમ એ લોકો પાર્ટી છોડીને ભાગવા લાગ્યા. બીજી વસ્તુ, જ્યારે તમે ભારતીય જનતા પાર્ટીની સામે લડાઈ લડવા નીકળ્યા છો તો મને નથી સમજાતું યજ્ઞભાઈ કે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા નેતાઓ, કાઉન્સિલરો હોય કે પછી એમના મહાન નેતાઓ હોય, એ ભારતીય જનતા પાર્ટીમાં કેમ જઈ રહ્યા છે. જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કંઈક ને કંઈક ગઠબંધન હોય તો ચોખ્ખો સવાલ છે, તો એ લોકો કોંગ્રેસમાં આવીને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરે ને ભાઈ. તમારે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર, ભારતીય જનતા પાર્ટીના કુશાસન, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તમારે બહાર લાવવા છે અને એની સામે વિરોધ કરવો છે, આંદોલન કરવું છે, તો કોંગ્રેસમાં આવીને કરવું હતું ને, ક્યાં તો અપક્ષ તરીકે કરવું હતું. પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ એટલા માટે પહેરવામાં આવે છે કારણ કે આ જેમ જેમ ચૂંટણી નજીક આવશે એમને કદાચ ગોપાલ ઇટાલિયાજી, હવે બે નેતા બચ્યા, 4 હતા એમાંથી 2 બચ્યા, આ બંને ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ધારણ કરી લેશે, એમાં કોઈ બે મત નથી. ઓકે મહેશભાઈ, ક્યાંક અત્યારે તો ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદ ની નીતિ અપનાવતી હોય ને તેવું ક્યાંક અત્યારે જે અત્યારે તો તમામ નેતાઓ કહી રહ્યા છે. જે પ્રકારે કર્ણાટકમાં કોંગ્રેસે નીતિ ભૂતકાળની અંદર અપનાવી છે, ઝારખંડ મુક્તિ મોરચા વખતે જે પ્રકારે નરસિંહ રાવની સરકાર હતી અને ત્યારે સરકાર બનાવવા માટે જે પ્રકારે સંસદની અંદર જે દ્રશ્યો થયા હતા, હું એ માનું છું કે કોંગ્રેસના માનનીય પ્રવક્તાને આ ઇતિહાસ ખબર નહીં. અને આ બધા સ્ટીરિયોટાઇપ જવાબ મારે જાણવાની જરૂર નથી કારણ કે 2014 પછી આઝાદી મળી ને, મારે ઇતિહાસ જાણવાની ક્યાં જરૂર છે. એક મિનિટ, 2014 પછી આઝાદી મળી ને મહેશભાઈ, નિશાંતભાઈ વચ્ચે ન બોલશો ને તો આનંદ થશે મને, તમે વધારે બુદ્ધિશાળી હશો કારણ કે કરપ્શન પાર્ટી સોરી કોંગ્રેસ પાર્ટી માંથી આવું છું, એટલા માટે આઝાદી સોરી મારે કરપ્શન પાર્ટી ને તમારા પ્રમાણે તો નિશાંત શાંતિ, નિશાંત હું વચ્ચે બોલ્યો છું, નિશાંત જી એટલું માન સન્માન જાળવતા શીખીએ. જી બિલકુલ બિલકુલ, નેતૃત્વ કરવા આવ્યા છીએ. જી મહેશભાઈ કન્ટિન્યુ. કહેવાનો મારો મતલબ એ હતો કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની એ ટીમ છે કે બી ટીમ છે એનો હિસાબ કરતા કરતા એમણે પોતાની ચિંતા કોંગ્રેસની ચિંતા કર્યા વગર આમ આદમી પાર્ટીની ચિંતા કરી. હું એનો આભાર પણ માનું છું કે આમ આદમી પાર્ટી આમ આદમીની ચિંતા કરે એના કરતા કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટીની ચિંતા કરે છે, હું એ માનું છું કે નિર્માણ ન્યૂઝ મારફત આ દર્શકો જોતા હશે. બીજી વાત મારે એક છે, હું બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે લોજિક લડાવવા વગર સ્પષ્ટતા એ છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી હમણાં પણ છાપાની હેડલાઇનો હતી, ચેનલોની હેડલાઇન હતી કે ભારતીય જનતા પાર્ટીમાંથી એક પ્રદેશમાં 14 ધારાસભ્યો ગયા.
અમે ક્યારે એવું નથી કીધું કે પૈસાની લાલચ જે છે, આપણે એવા કેવા લોકશાહીની અંદર જીવનારા નેતાઓ છીએ કે આપણે આપણો સમકક્ષ વ્યક્તિ છે એને કલાકની અંદર ભ્રષ્ટાચારી ખરીદાવ કરી દઈએ છીએ. આપણે કાલે આપણી ઉપર કોઈ કહેશે, આપણી આપણી કોઈ રાજકીય સમજ શક્તિ હોય કે ના હોય. હું તો જે હમણાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા વાત કરતા હતા એને વાત કરું છું કે આપણે પણ કાલે આપણી ઉપર પણ આવી આંગળી ચિંતા, એનો મતલબ કે આપણે ખરીદદાર છીએ કે આપણે ખરીદાવ છીએ બિકાઉ છીએ. કહેવાનો મતલબ એ કે બંને જવાબો, એ બેન દીકરી જેના સંસારને તમે ઉજળો કે જેના સંસારની અંદર તમે પગ પેસારો કરીને એને જીવન મરણ વચ્ચે ઝોંકા ખાતી બેન દીકરીને કરી દીધી કોર્પોરેટરને, શું એ ભારતીય જનતા પાર્ટીમાં આવી એટલે એને ગુનો કર્યો? એક બેન ને જ્યાં સન્માન મળે છે એવી જગ્યાએ આવી એટલે એને ગુનો કર્યો? તમે એને કેવા પ્રકારે હેરાન કરી એનો મુદ્દો છે. એક બેન, દલિત બેન તમારી, જેને તમે દંડક બનાવી છે, બેન ને તમે આભડછેડ આજે આઝાદીના આટલા વર્ષ પછી ગાંધીજી, મહાત્મા ગાંધીજી નું રટણ કરો એના કરતા તો એના આદર્શો ને જીવનમાં ઉતારો ને. તમે બેન દીકરીનું તમારા નેતા પાણી ન પીવે એનો ગ્લાસ અલગ રાખવામાં, આ બેન ના શબ્દો છે, મારા શબ્દો નથી. મીડિયામાં તમે જોજો જે પ્રકારે ગરીબ લોકોને અનાજ સરકાર દ્વારા અનાજ મળતું હોય અને એમાં કઈ મુશ્કેલી થતી હોય, ગરીબ લોકો આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ને ફોન કરે કોર્પોરેટર ની જવાબદારી તરીકે, ત્યારે તમારા નેતા એમ કહે કે નહીં જવાનું ત્યાં, એને અનાજ નહીં મળે તો ભારતીય જનતા પાર્ટી બદનામ થશે. અરે બદનામી ની વાતો કરી અને સત્તામાં સવાર થવા માટે તમે ગરીબના મોઢામાંથી અનાજ. મહેશભાઈ ઓકે, કેવા પ્રકારનું ગુજરાત ની અંદર તમારે મોડેલ બનાવવું છે? બિલકુલ જી વિક્રમભાઈ, વિક્રમભાઈ એટલે કે એના કારણે આ કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટી આમંત્રણ નહોતું આપ્યું અને છતાંય ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે. એટલા માટે આવ્યા છે કે નરેન્દ્ર મોદીની સરકારે 80 કરોડ લોકોને મફત અનાજ 2-2 વર્ષ સુધી આપે ને, એટલા માટે આવ્યા છે. સીઆર પાટીલ જેવી વ્યક્તિ છે ને, ઓકે ઓકે મહેશભાઈ, ઓકે ઓકે એના ઘરે પહોંચે, ઓકે ઓકે ત્યાં સુધીની ચિંતા કરીને એટલા માટે આવ્યા છે. અમારા નેતાઓ, ઓકે ઓકે મહેશભાઈ, ઓકે 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 માટે નથી ઉગ્રતા, ઓકે ઓકે અમારા નેતાઓ નથી ઉગ્રતા, તમારા નેતાઓ ઉગ્રતા છે. ઓકે ઓકે એટલા માટે આ લોકો આવ્યા છે. હું એમ માનું છું કે ચર્ચા આના માટે પણ થવી જોઈએ, મારે રજા લેવી પડશે યજ્ઞ જી. મહેશભાઈ વાત તો સાંભળવી પડશે, આપ સત્તા પક્ષમાં છો, વિક્રમભાઈ સત્તા પક્ષમાં છો, વાત તો સાંભળવી પડશે વડીલ. વિક્રમભાઈ એક જ મિનિટ નિશાંતબેન કઈ કેવું છે? જી નિશાંતભાઈ, અસરગ્રસ્ત લોકોને જો કોઈ વળતર આપો છો તો કોઈ તમે એમના ઉપર મહેરબાની નથી કરી રહ્યા. એટલે મહેશભાઈ ને ચોખવટ કરી લઉં કે તમે 8 કરોડ ને 80 કરોડ ને આ બધા જે આંકડા બોલી રહ્યા છો કે ગરીબો ને અનાજ આપ્યું, તો ભાઈ એ તમારું કામ છે સરકાર નું, કોઈ ઉપકાર નથી કર્યા. એટલે આવા બધા ફાલતુ કામો ગણાવવાની જરૂર નથી. તમારા બજેટમાં, તમારા કેન્દ્રીય બજેટમાં જે સીતારામન પોતાના ઘરનું ફાઇનાન્સ હેન્ડલ કરવા માટે કેપેબલ નથી એવી આ દેશની ફાઇનાન્સ મિનિસ્ટર, તમારા બજેટમાં મીડિયા જ કર્મીઓના સવાલના જવાબ નથી આપી શકી મહેશભાઈ. એટલે એવી કોઈ વાત ગરીબો ઉપર ના કમેન્ટ આપતા કે જેના કારણે ગરીબો ને ફીલ થાય કે સરકાર અમારા પર ઉપકાર કરે. જે ઓકે નિશાંતભાઈ, મુદ્દો કે જે યજ્ઞભાઈ હું પહેલા પણ કહેતો હતો કે આ સુયોજિત પ્લાનિંગ, મને એક વસ્તુ તમે સમજાવો કે આ 27 કોર્પોરેટરોના આ આમ આદમી પાર્ટી વાળા જે બંગણા ફૂંકતા હતા છેલ્લા એક વર્ષથી કે અમે કોંગ્રેસને હરાવીને વિરોધ પક્ષને નાબૂદ કરીને સુરતમાં 27 કાઉન્સિલરો રહ્યા. અરે ભાઈ, પહેલેથી જે તમારા કાર્યકર્તા નતા, એ કોઈ તમારા સક્રિય કાર્યકર્તા નતા, એ લોકો 24 કલાક પણ આમ આદમી પાર્ટી માં કામ નથી કર્યા. લોકો હતા, એ કોંગ્રેસના લોકો હતા, કોઈ મંદુક ના કારણે યજ્ઞભાઈ એ લોકો આમ આદમી પાર્ટી માંથી ચૂંટણી લડ્યા. એ લોકો એવું નક્કી કર્યું કે અમે અપક્ષ માંથી લડીએ એના કરતા કોઈ પાર્ટીના લોગો થી લડીએ, અને આમ આદમી પાર્ટી એમને મેન્ડેટ આપ્યો, ઇલેક્શન લડ્યા અને ગોળ ફરીને રાઉન્ડ ઘુમાઈને પાછા ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા. એટલે આ સરકસ રમ માં આવી છે આમ આદમી પાર્ટી. એ લોકોને રાજકારણ ને રાજનીતિ શું કહેવાય એનું કોઈ ભાન જ નથી. અત્યારે તો અલગ અલગ પાર્ટીઓ જે સામે આવી રહી છે, પરંતુ અત્યારે આમ આદમી પાર્ટી આની બી ટીમ છે, બી ટીમ છે યજ્ઞભાઈ, એ જ યથાવત જોવા મળી રહ્યા છે. વિક્રમભાઈ યજ્ઞભાઈ, હજી સુધી હું કોંગ્રેસ વિશે કદી કઈ બોલ્યો નથી,
પણ આજે કહી દઉં કે કોંગ્રેસ ની એક પણ સીટ નથી આવી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન માં. એ પરિસ્થિતિ જિલ્લા પંચાયત ની તાલુકા પંચાયત માં બે ટકા વોટશેર વાળી પાર્ટી કોંગ્રેસ ધોવાણ થઈ રહ્યું છે બધી જગ્યાએ, કારણ કે કોંગ્રેસ ને જીતવું જ નથી. 27 વર્ષથી વિરોધ પક્ષ માં બેઠી છે, એમને જીતવાનો એમનો દમ જ નથી રહ્યો. એટલે મારે કોંગ્રેસ વિશે કઈ કહેવું નથી, પણ મારે એ કહેવું છે કે આમ આદમી પાર્ટી શું છે. કોંગ્રેસના પ્રવક્તા શ્રી અને ભાજપના પ્રવક્તા શ્રી પણ જાણે અમારી જે તૈયારી છે ને એ રોડ ઉપર આવવાની છે, ગુજરાતની પ્રજા માટે રોડ ઉપર આવવાની છે. કમલમમાં જઈ અને પ્રશ્ન પૂછવાની અમારી હિંમત છે. અમે સાબરમતીમાં અમારા આગેવાનો સાબરમતી જેલ ભરો કરવા તૈયાર છે, તમારા કોઈ પણ તૈયાર નથી. ગુજરાતની જનતા છે ને એ જવાબ આપવાની છે. અમારી લડત છે એ ખેડૂતો માટે છે. કારણ કે પહેલાની વાત કરવામાં આવે તો જે મહેશ સમાણી, વિજય સુવાણા અને ત્યારબાદ આ કોર્પોરેટરો, હજુ પણ કોર્પોરેટરો જે બીજા પણ રાજીનામા આપે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે કેવા પ્રકારનો માહોલ જોવા મળશે, કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. જ્યારે સુરતની વાત કરવામાં આવે, સુરતમાં જ્યાં આમ આદમી પાર્ટીના જે ખૂબ જ વધારે પડતા જે વોટ સામે આવ્યા હતા, ક્યાંક વિપક્ષના નેતા દંડક પણ બની ગયા હતા, હવે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તે તો હવે જોવાનું જ રહ્યું. તેની સાથે વિક્રમભાઈ, નિશાનભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશે રજૂઆત મુજબ આપશો. નમસ્કાર.